કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે પાણી અને એસટી બસની સમસ્યા અંગે બેઠક યોજાઈ. પાણીની સમસ્યા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે શુક્રવારે પ્રાંત અધિકારી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં તાલુકામાં પાણી અને એસટી બસ સમસ્યા નિવારણ માટે યોજાયેલી બેઠકમાં સરપંચો આગેવાનોએ પીવાના પાણીની અનિયમિતતા, વાસ્મોની બાકી પાઇપલાઇનો અને આંતરિયાળ ગામોમાં ધરમપુર અને વાપી ડેપો દ્વારા બંધ કરી દેવાયેલા એસટી રૂટોને કરી શરૂ કરવા રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળો શરૂ થતાં જ તાલુકામાં પીવાના પાણીની બૂમરાણ ઉઠે છે, જેને લઈ સ્થાનિકો દ્વારા તાલુકા જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા હોય છે, જેને લઈ તંત્ર સમસ્યાનું નિરાકરણ કરે છે. જોકે શુક્રવારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં પાણીની મુશ્કેલી અંગે જનરલ રજૂઆત થતાં પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સમસ્યા હોય તો બે ધડક રજૂઆત કરો. જોકે રજૂઆતો એકદમ સ્પષ્ટ અને સ્થળ વિસ્તાર કે ફરિયાદ દર્શાવતી હોવી જોઈએ, જેથી વહીવટીતંત્ર સમસ્યાના નિરાકરણ જલ્દીથી કરી શકે. વધુમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સરકારના જીઆર મુજબ હવે ગ્રામ પંચાયતનો 15મા નાણાં પંચ અંતર્ગત પાણી સમિતિ માટે ₹10,000ની ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી ઓપરેટરોના પગારનો પ્રશ્ન સહિતના પ્રશ્નો હવે ઉકેલાઈ જશે. સાથે પાણી સમસ્યા માટે હેલ્પલાઇન નંબર 1916 જાહેર કરી હતી, જેના પર પણ ફરિયાદ કરી શકાશે. બેઠકમાં થયેલી રજૂઆત અને લેખિત રજૂઆત અંગે અધિકારીઓ સાથે બેઠક કરી કરતું કરાશે, ઉપરાંત અઠવાડિયે રિવ્યૂ બેઠક પણ કરાશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બેઠકમાં પાણી અને એસટી બસ અંગે રજૂઆતો હોય તો તે કરવા જણાવ્યું હતું, જેથી મુશ્કેલી દૂર થઈ શકે. તેમણે ઉમેર્યું કે તાલુકામાં 4 મહિના પાણીની મુશ્કેલી નડે છે, જેને દૂર કરવા તમામના સહયોગથી અપેક્ષા રાખી હતી. બેઠકમાં જોકે કપરાડા તાલુકા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કોઈ વિશેષ ધારદાર રજૂઆતો ન થતાં ચર્ચાનો વિષય બની હતી. વાસ્મોના યુનિટ મેનેજર હેમંત પટેલે જણાવ્યું કે તાલુકામાં પાણીની મુશ્કેલી કે પાઇપ લીકેજ સહિત લોકોની ફરિયાદો આવતા સમસ્યાનું નિરાકરણ થાય છે, કેટલીક વાર ટેકનિકલી કારણોસર વિલંબ થાય છે. સાથે ઉમેર્યું કે વિભાગ દ્વારા આંતરિક વિતરણ પાઇપલાઇન અને ઘરે નળ પાણી વિતરણ કામગીરી કરવામાં આવે છે. તેમણે પાણી સમસ્યા અંગે સીધો તેમનો સંપર્ક કરી શકો છો તેમ જણાવ્યું હતું. બેઠકમાં અષ્ટોલ જૂથ યોજનાના વડા અધિકારી પરિમાલભાઈ પટેલ, પાણી પુરવઠા યોજના અધિકારી, કપરાડા તાલુકા વિકાસ અધિકારી, ગાયકવાડ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેયુર મિસ્ત્રી, જેડ એસ ટીવી, વલસાડ.